અને જામનગરના કાલાવાડમાં વરસાદે તારાજી સર્જી છે. મૂળીલાથી નપાણિયા સુધીનો જે ખીજડીયાનો પુલ બનેલો છે એ તૂટ્યો છે અને પુલ તૂટતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે. ભારે વરસાદ પડતા મૂળીલા ગામની નદીમાંથી પુર તૂટતા સ્કૂલ બસને સામેના છેડે રોકી દેવામાં આવી. કાલાવાડ તાલુકાના મૂળીલા ગામ પુલ તૂટતા સ્કૂલ બસને અટકાવવા માટે મજબૂર કરવી પડી. ગામલોકો દ્વારા બાળકોને રેસ્ક્યુ ઓપરેશન કરીને લાવવામાં આવ્યા. કાલાવાડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ જ પ્રકારની પરિસ્થિતિ દર ચોમાસે સર્જાય છે, પરંતુ તંત્ર એનું કાયમી સોલ્યુશન ક્યારે નથી લાવતું. મત માંગવા માટે નેતાઓ આવે છે, પરંતુ જ્યારે પ્રજા પરેશાન થાય છે ત્યારે અહીંયા કોઈ ફરક તો પણ નથી. અને હવે વાત પોરબંદરની કરવી છે. પોરબંદરમાં પણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદ રહ્યો. પોરબંદરના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો છે. પોરબંદરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા. સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી હતી. ગઈકાલે પણ ઝરમર ઝરમર મેઘરાજા વરસ્યા હતા. ગરમી, બફારો, આ તમામ વસ્તુઓ વચ્ચે જ્યારે વરસાદ આવે છે તો પોરબંદરવાસીઓ પણ પલ્લવિત થઈ ચૂક્યા છે, ખુશ છે, કારણ કે મેઘરાજા વરસી રહ્યા છે. હવે દ્વારકા જવું છે. દ્વારકાના કલ્યાણપુરમાં પણ આજે વરસાદનું આગમન થયું. પવન સાથે, ભારે પવનના સુસવાટા સાથે વરસાદ છેલ્લા બે કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસ્યો છે. ખેડૂતો ખુશ છે. કલ્યાણપુર, રાવલ, હરિપર સહિતના ગામડાઓમાં આજે વરસાદ રહ્યો છે. ધોધમાર વરસાદથી લોકો ખુશ છે. અને જામનગરના કાલાવાડમાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું. ધોધમાર વરસાદ વરસ્યો છે. મૂળીલા, ખજેડી, જસાપર, લાંભબડી અનેક નાના મોટા ગામડાઓ છે જ્યાં આજે વરસાદી વાતાવરણ રહ્યું. ખીજડીયા સહિતના ગામડાઓમાં પણ આજે વરસાદ પડ્યો છે. સ્થાનિક નદીઓમાં નવા નીર આવી રહ્યા છે. ખેડૂતો હરખાઈ રહ્યા છે. ભાવનગરના સિહોરના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સિહોર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણ રહ્યું. ટાણા, વરલ, બેકડી અને જાંબળામાં આજે વરસાદ વરસ્યો. સખવદર, કાજાવદર અને કનાડમાં પણ આજે વરસાદ રહ્યો. ખારી, મેઘવદર સહિતના ગામડામાં વરસાદ રહ્યો છે, જેના કારણે વોકળા અને નદીમાં આજે નવા નીર જોવા મળી રહ્યા છે. ગઈકાલ સાંજથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે. તાપીના વ્યારા, વાલોડ અને સોનગઢમાં પણ આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સુસવાટા મારતો પવન છે. વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. વારાના ટીચકપુરા, માયપુર, કપુરા, પનિયારીમાં વરસાદ થયો. વાલોડના બાજીપુરા, અંબાચ અને બુટવાડામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. અને હવે વલસાડ જવું છે. વલસાડમાં પણ આજે વરસાદે એક દિવસના વિરામ બાદ ફરી એન્ટ્રી કરી હતી. ધમાકેદાર એન્ટ્રી હતી. શહેરના મુખ્ય છીપવાડ અને અંડરપાસ જે છે છીપવાડનો, ત્યાં પાણી ભરાઈ ગયું અને જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્કૂલવાનના જે બાળકો છે એમને પણ અહીંયાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રિક્ષાને ધક્કો મારીને નાની નાની બાળકીઓ બહાર લઈને જતી પણ જોવા મળી. વાહન ચાલકોના વાહન પણ અહીંયા બંધ થતા જોવા મળ્યા. લોકોએ અંદર થઈને બહાર નીકળવું ભારે મુશ્કેલ લાગતું હતું. તંત્રની બેદરકારીના કારણે વારંવાર માત્ર થોડા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ ત્યાં સર્જાય છે, પરંતુ એનું કાયમી સોલ્યુશન નથી આવતું. આ લોકો સ્કૂલ રિક્ષામાં પોતાના બાળકોને લઈને જઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે એમને કેવી મુશ્કેલી પડી રહી છે આ કેમેરામાં કેદ થઈ છે. આ નાની નાની બાળિકાઓ છે જેઓ સ્કૂલેથી સ્કૂલ રિક્ષાને ધક્કા મારવા મજબૂર થઈ છે, કારણ કે આ રિક્ષા પાણીમાં બંધ થઈ ગઈ હતી. વલસાડ શહેરના અંડરપાસમાં પાણી ભરાતા એક કાર પાણીની અંદર ફસાઈ હતી, જેને લઈને અંડરપાસમાંથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. હાલ અંડરપાસની અંદર જે પ્રમાણે પાણી ભરાયા છે, વાહનો જે છે જે બંધ પડી રહ્યા છે, વાહનોની અંદર પાણી ભરાઈ રહ્યા છે. નગરપાલિકા દ્વારા આ અંડરપાસ જે છે, અંડરપાસનું પાણીનો નિકાલ છે જે દર વર્ષે કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે, પરંતુ હજી સુધી આ ગરનાળાની જે સમસ્યા છે જે છે તે યથાવત છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ.